नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। गत वर्षे कोरोनाना कारणे नवरात्रिना आयोजन न थया बाद आ वर्षे शेरी गरबाने शरतोने आधीनी छूटछाट मळता खेलैयाओमां आनंद जोवा मळी रह्यो छे। जो के मेघराजाने आ खुशी न जोई शकाती होय तेम राज्यना अनेक विस्तारमां नोरताना दिवसोमां ज वरसादे रंगमां भंग पाड्यो हतो, एटले के नवरात्रिनी शानदार रमझटनी साथे ऑफरनो वरसाद थयो हतो। त्यारे हवे राज्यमां एक तरफ नवरात्रि पर्वनी उजवणी चाली रही छे, जेमां खेलैयाओ गरबानी रमझट बोलावी रह्या छे अने एवा वरसादी विघ्न गरबानी मजा बगाड़े तेवुं लागी रह्युं छे। जी हाँ, कारण के हवामान विभाग द्वारा राज्यमां वरसादने लईने फरी एक वार आगाही करवामां आवी छे, जेनाथी खेलैयाओ चिंतामां मुकाई गया छे। जेमां हवामान विभागनी आगाही अनुसार सौराष्ट्र अने दक्षिण गुजरातमां 3 दिवस सुधी हळवाथी मध्यम वरसादनी संभावना छे, त्यारे अमदावादमां हजु पण 2 दिवस सुधी वरसादी झापटा पड़वानी हवामान विभाग द्वारा आगाही व्यक्त करवामां आवी छे, तेवुं મીડિયા અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96% વરસાદ પડી ગયો છે અને તેની સાથે જ ફરીથી હવામાન વિભાગે નવલા નોરતાની રમઝટ વરસાદી વાવર સાથે કરવું પડશે તેવી આગાહી કરતા કહ્યું છે કે રવિવારે એટલે કે આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે, જ્યારે સોમવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે છે। તો મંગળવારે વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। તો રિપોર્ટ મુજબ દક્ષિણ પશ્ચિમી ચોમાસુ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ ચોમાસાને વિદાય લેવી ગમતી ન હોય તેમ આસોમાં પણ મેઘધારા વહેવાનું શરૂ રહ્યું છે, જેમાં શનિવારે ગોંડલ શહેરમાં 1.5 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી જતા માર્ગો પર નદીઓ વહેવા લાગી હતી અને ગ્રામ્ય પંથકોમાં ખેતરો ચેક ડેમ જેવા બની ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો। તો ધોરાજીમાં પણ 1.5 ઇંચ અને જસદણમાં 1.5 ઇંચ વરસાદ પડી જતા અસહ્ય બફારાથી લોકોને રાહત મળી હતી, ત્યારે કોટડા, સાંગણીમાં 1.75 ઇંચ અને મોટી મારડમાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો હતો, તો 8 કોટ 1 ઇંચ વરસાદ સાથે ભીંજાયું હતું, તેમજ મધ્ય ગીરમાં 4 ઇંચ સુધી વરસાદ થયો હતો, જ્યારે સાસણ ગીર જંગલમાં 3 ઇંચ વરસાદ થયો હતો, તો જૂનાગઢ અને કેશોદમાં ગાજવીજ સાથે 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો, ત્યારે અમદાવાદમાં પણ શનિવારે મણિનગર, સીટીએમ, જશોદાનગર વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો પાલડીમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ચકુડિયા, ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા અને ઉપરાંત મેમકો, નરોડા અને કોતરપુરામાં વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ત્રીજા નોરતે જ મેઘરાજાએ શનિવારે બપોરે ધમાકેદાર એન્ટ્રી મારીને 1.5 કલાકમાં 2.5 ઇંચ મુશળધાર વરસાદથી શહેરને પાણી પાણી કરી દીધું હતું, તેમજ વલસાડ ઉપરાંત કપરાડા તાલુકામાં પણ શનિવારે દિવસ દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં ભારે હળવા ઝાપટા જારી રહ્યા હતા અને ભરૂચમાં 1.25 ઇંચ અને અંકલેશ્વરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, તેમજ અનેક જગ્યાએ પડેલા મુશળધાર વરસાદથી ગરબાના સ્થળો પણ પાણીથી તરબોળ થયા હતા, જે બાદમાં પાણી ઉતરી ગયા હતા, પરંતુ જમીન ભીની અને કાદવ સર્જાતા ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહમાં ઓટ આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। બીજી નવી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।